ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો ચાલો આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ભારતના રાજ્યો અને રાજધાની વિશે ભણીશું. તો હવે આપણે અહીંયા લખેલા છે રાજ્યો અને રાજધાની. તો હવે તમે એક નોટ અને પેન લઈ લેજો અને હું જેમ બોલું છું એમ તમારે પણ લખવાનું છે. તો હવે આપણે શરૂઆત કરી દઈએ. તો રાજ્યોમાં પહેલું રાજ્ય છે અરુણાચલ પ્રદેશ અને એની રાજધાની થાય છે ઈટાનગર. પછી છે અસમ, તો અસમની રાજધાની છે દિસપુર. પછી આવે છે આંધ્રપ્રદેશ, તો આંધ્રપ્રદેશની રાજધાની છે હૈદરાબાદ. પછી આવે છે ઉત્તરપ્રદેશ, તો ઉત્તરપ્રદેશની રાજધાની થાય છે લખનૌ. પછી આવે છે ઉત્તરાખંડ, તો ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન છે. પછી આવે છે ઓડિશા, તો ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે. પછી આવે છે કર્ણાટક, તો કર્ણાટકની રાજધાની બેંગ્લોર છે. પછી આવે છે કેરળ, તો કેરળની રાજધાની તિરુવનંતપુરમ કહે છે. ઓકે, સો આ નામ તમે બે વાર પ્રેક્ટિસ કરી લેજો બોલવા માટે. પછી આવે છે આપણું ગુજરાત, તો ગુજરાતની રાજધાની છે ગાંધીનગર. પછી આવે છે ગોવા, તો ગોવાની રાજધાની છે પણજી. પછી આવે છે છત્તીસગઢ, તો છત્તીસગઢની રાજધાની થાય છે રાયપુર. પછી આવે છે તમિલનાડુ, તો તમિલનાડુની રાજધાની છે ચેન્નઈ. પછી આવે છે ત્રિપુરા, તો ત્રિપુરાની રાજધાની છે અગરતલ. પછી આવે છે નાગાલેન્ડ, તો એની રાજધાની છે કોહિમા. પછી આવે છે પશ્ચિમ બંગાળ, તો પશ્ચિમ બંગાળની રાજધાની છે કલકત્તા, અથવા તો આપણે એને કોલકાતા પણ કહીએ છીએ. પછી આવે છે પંજાબ, તો પંજાબની રાજધાની છે ચંડીગઢ. પછી આવે છે બિહાર, તો બિહારની રાજધાની છે પટના. પછી આવે છે મણિપુર, તો મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ. અને પછી આવે છે મધ્યપ્રદેશ, ને એની રાજધાની છે ભોપાલ. તો ચાલો હવે આપણે બાકીના રાજ્યની રાજધાની પણ જોઈ લઈએ. હવે એના પછી આવે છે મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ. પછી આવે છે મિઝોરમ, તો મિઝોરમની રાજધાની છે ઇઝવાલ. પછી આવે છે મેઘાલય, તો મેઘાલયની રાજધાની છે શિલોંગ. પછી આવે છે રાજસ્થાન, તો રાજસ્થાનની રાજધાની થાય છે જયપુર. પછી છે સિક્કિમ, તો સિક્કિમની રાજધાની છે ગંગટોક. ઓકે, તો આ તમારે પાછું બોલવા માટે પ્રેક્ટિસ કરવી પડશે. પછી આવે છે હરિયાણા, તો હરિયાણાની રાજધાની છે ચંડીગઢ. પછી આવે છે હિમાચલ પ્રદેશ, તો હિમાચલ પ્રદેશની રાજધાની છે શિમલા. પછી આવે છે ઝારખંડ, તો ઝારખંડની રાજધાની થાય છે રાંચી. અને સૌથી છેલ્લું છે એ તેલંગાણા છે, અને એની રાજધાની થાય છે હૈદરાબાદ. તો હવે તમને આ બધું સમજાઈ ગયું છે રાજ્યો અને રાજધાની. તો હવે આના વિશે તમારે હોમવર્ક એ કરવાનું છે કે આ બધી રાજધાનીઓ તમારે પાકી કરી અને લખવાની રહેશે. તો ચાલો છોકરા, આપણે જે બાકીના રાજ્યો છે એ પણ ભણી લઈએ. હા, તમને કંટાળો આવશે પણ આપણે જાણવા જેવું છે, કંઈક નવું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. હવે પછીનું રાજ્ય છે પશ્ચિમ બંગાળ, અને પશ્ચિમ બંગાળ આવે છે ભારતની પૂર્વ દિશાએ. પછી આવે છે પંજાબ, તો પંજાબ આવે છે ભારતની ઉત્તર દિશાએ. પછી આવે છે બિહાર, તો બિહાર છે એ ભારતની પૂર્વ દિશા તરફ આવેલું છે. પછી આવે છે મણિપુર, તો મણિપુર પણ ભારતની પૂર્વ દિશાએ આવેલું છે. અને હવે આવે છે મધ્યપ્રદેશ, તો હવે તમને નામ ઉપરથી જેમ લાગશે કે મધ્યપ્રદેશ આવેલું છે, તો મધ્ય એટલે શું થાય, તો કે ભારતની વચ્ચે આવેલું, એટલે કે ભારતની મધ્યમાં આવેલું છે. તો આપણે આ મધ્યપ્રદેશને ક્યાં દર્શાવાય, તો મધ્યપ્રદેશને આપણે ભારતની મધ્ય આવેલું હોય છે. પછી આવે છે મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્ર છે એ ભારતની પશ્ચિમ દિશાએ આવેલું છે. એના પછી આવે છે મિઝોરમ, તો મિઝોરમ છે એ ભારતની પૂર્વ દિશાએ આવેલું છે. પછી આવે છે મેઘાલય, તો મેઘાલય પણ ભારતની પૂર્વ દિશાએ આવેલું છે. પછી આવે છે રાજસ્થાન, તો રાજસ્થાન છે એ ભારતની ઉત્તર દિશાએ આવેલું છે. પછી છે સિક્કિમ, તો સિક્કિમ આપણે ભારતની પૂર્વ દિશામાં આવેલું છે. પછી આવે છે હરિયાણા, તો હરિયાણા છે એ ભારતની ઉત્તર દિશાએ આવેલું છે. પછી આવે છે હિમાચલ પ્રદેશ, તો હવે હિમાચલ પ્રદેશ પણ ભારતની ઉત્તર દિશાએ આવેલું છે. પછી આવે છે ઝારખંડ, તો ઝારખંડ ભારતની પૂર્વ દિશાએ આવેલું છે. અને પછી છેલ્લું રાજ્ય જે આપણે કહીએ છીએ એ છે તેલંગાણા, અને તેલંગાણા આવેલું છે ભારતની દક્ષિણ દિશાએ.
હવે તમને આપણું નાનું એવું હોમવર્ક તો યાદ જ હશે ને, તમને સમજાય તો ગયું છે બધું? અને હવે આપણું હોમવર્ક છે કે આ જે રાજધાનીની આપણે કોલમ જે ખાલી રાખી છે, તો એ રાજધાની તમે શોધીને આમાં લખી નાખજો. એ તમારું નાનું એવું હોમવર્ક છે કે તમને કંટાળો પણ નહીં આવે. તો ચાલો છોકરાઓ, આજનો ટોપિક તમને સમજાઈ ગયો છે. તો હવે તમારું હોમવર્ક શું છે તમને યાદ છે ને? તમારું હોમવર્ક છે કે આ રાજધાની જે આપણે કર્ણાટકથી બાકી છે લખવાની, એ તમારે શોધીને લખવાની છે.